પાટણ જિલ્લા એસપી અક્ષય રાજ મકવાણા દ્વારા લોકોને લોકડાઉનના સમયે જે લોકો ખોટી રીતે જૂના મેડિકલ બિલો અને ડોક્ટરોની ફાઇલ સાથે બહાર નીકળતા હોય છે, સાચા કે ખોટા અર્થમાં તે ખરેખર દર્દી છે કે નહીં તે બાબતે પૂરતી ચકાસણી કરી નિયમ ભંગ કરનાર લોકોના ડોક્યુમેન્ટ ચેક કરી જે જે હોસ્પિટલના ડોક્ટરનો કોન્ટેક્ટ કરી સત્ય ચકાસવા માટે પોલીસ સ્ટાફને સૂચના આપી હતી. જોકે આ બાબતે ખોટું સાબિત થશે તો કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા. તેમજ મોહલ્લા સોસાયટીમાં ડ્રોન કેમેરા દ્વારા લોકો પર નજર રાખવામાં આવી રહી છે. તેમજ પાટણ જિલ્લામાં લોકડાઉન સારી પરિસ્થિતિ હોવાનું પાટણ જિલ્લા વડાએ જણાવ્યું હતું. હાલમાં પાટણ જિલ્લામાં આ લોકડાઉનની પરિસ્થિતિમાં જો કોઈ સૌથી મોટો પ્રશ્ન હોય તો એ લોકો જે જૂના દવાને કાગળિયા લઈ અને માત્ર કોઈ એક પેરાસિટામોલને લઈ અને નીકળી રહ્યા છે, તે લોકો ખરેખર દવા માટે જ નીકળી રહ્યા છે કે એ લોકો કોઈ બહારના તળે નીકળી રહ્યા છે, એ જોવાનો પોલીસ માટે સૌથી વિકટ પ્રશ્ન છે. છતાં બી અમે અમારા પોલીસ સ્ટાફને સૂચન આપેલું છે કે કોઈ બી નાગરિકની સાથે ગેરવર્તણૂક કે ગેરવ્યવહાર ના થાય, અને જો કોઈ સંજોગોમાં એવું જણાય કે એ માત્ર દવાના બહાના હેઠળ નીકળેલો છે તો એ ડૉક્ટરની સાથે વાતચીત કરી એ કન્ફર્મ કરીએ છીએ કે ખરેખર એને દવાની જરૂર છે કે નહીં. હાલમાં જીવન જરૂરિયાત ચીજવસ્તુ લેવા માટેનો બી આ સમય હોય, ઘણી વખતે ટ્રાફિક વધારે જોવા મળી રહ્યો છે, પરંતુ દરેક વ્યક્તિને રોકી એની પાસે એસેન્શિયલ ચીજવસ્તુઓનો પાસ છે કે નહીં, અને જો પાસ ના હોય તો એવા સંજોગોમાં ખરેખર એને બહાર નીકળવાની જરૂર છે કે નહીં એ ચેક કરી અને ત્યારબાદ જવા દેવામાં આવે છે. હાલમાં પાટણ જિલ્લામાં બધી જગ્યાએ લોકડાઉનની પરિસ્થિતિ સારી રીતે છે, ડ્રોન કેમેરાથી બી નજર રખાઈ રહી છે.